જય મહારાજ તાલીમાર્થી બહેનો, આજે આપણે કોર્સ 9 નાટ્યકલાની અંદર આગળનો મુદ્દો જોઈએ. નાટક એ સાહિત્ય સ્વરૂપ છે. નાટક એ વિશિષ્ટ પ્રકાર છે. વિશિષ્ટ અર્થમાં એ કે અનિવાર્ય રૂપે પ્રદર્શન કળા સાથે જોડાયેલો છે. નાટકનું મંચન થવું જરૂરી છે. જો તેનું મંચન થાય તો જ એ પૂર્ણત્વને પ્રાપ્ત કરે છે. જેમ કે નાટક તો સાહિત્ય સ્વરૂપે લખાયેલું હોય પણ એને ભજવાય ત્યારે એ મંચ પર રજૂ થાય છે એટલે મંચન કહેવાય, અને સ્ટેજ ઉપર રજૂ થાય ત્યારે જ એ નાટક એનો પૂર્ણ અર્થમાં સાકાર થશે એવું આપણે કહી શકીએ. હર્ષ ભરત જે નાટ્યકાર છે એણે પોતાના નાટ્યશાસ્ત્રમાં નાટકને સાહિત્ય ઉપરાંત દ્રશ્યકલા સાથે ઓળખાવ્યું છે. એટલે કે નાટકનું સ્વરૂપ એ વિશિષ્ટ છે. નાટક એ વિશિષ્ટ પ્રકાર છે. તેને એક સાહિત્ય પ્રકાર ગણવામાં આવે છે. જેમ કે સાહિત્યમાં જુદા જુદા પ્રકાર હોય છે સાહિત્યના, જેમ કે નવલિકા, નવલકથા, લઘુકથા અને નાટક તો એક સાહિત્યનો પ્રકાર છે. છતાં પણ ઘણા લોકો એને સાહિત્યનો પ્રકાર સમજતા નથી. કારણ કે નાટકને સાહિત્ય પ્રકાર ગણીએ તો એ નવો અર્થ ધારણ કરે છે. નાટકને સંબંધ છે એક્શન સાથે. નાટક આપણે લેખિત સ્વરૂપમાં હોય પણ જ્યારે સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવે ત્યારે એમાં વિવિધ એક્શનો દ્વારા રજૂ થતું હોય છે. એટલે કે ક્રિયાત્મક છે, અને એને એક્શન ન થાય તો એ નાટક ન કહેવાય. જો પાત્રોને એક્શન સાથે રજૂ થાય તો જ એ નાટક હંમેશા પૂર્ણ સ્વરૂપમાં એટલે કે એને જીવંત બને છે. નાટક લેખિત સ્વરૂપમાં હોય ત્યારે જીવંત નથી હોતું, પણ જ્યારે સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવે ત્યારે એમાં એક્શન જોડાય છે, અને એક્શન જોડાય છે ત્યારે જ એ પાત્ર જીવંત સ્વરૂપમાં રજૂ થાય છે. ત્યારે જ એ પાત્ર આપણે જીવંત સ્વરૂપે જોઈ શકીએ છીએ. નાટકને જરૂર છે પ્રેક્ષકોની અને કલાકારોની. નાટક રજૂ કરવાનું હોય તેમાં કલાકારો પણ હોવા જોઈએ. કલાકારો હશે એટલે પાત્ર પ્રમાણે કલાકારની જરૂર છે, અને જે તે પાત્ર પ્રમાણેના એવા એક્સપર્ટ કલાકાર, એટલે એક્સપર્ટ તો ન હોય તો પણ આપણે તો શિક્ષણમાં એને ઉપયોગમાં લેવાના છે, તો બને ત્યાં સુધી એમાં એક્સપર્ટ બનવાનો પ્રયત્ન કરવાનો છે. અને એક્સપર્ટ કલાકાર એટલે એક્સપર્ટ ખૂબ જ આબેહૂબ જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે એ પાત્ર જીવંત બને છે. એટલે કે એક્સપર્ટ કલાકાર હોય તો એ પાત્રને સ્ટેજ ઉપર જીવંત સ્વરૂપે રજૂ કરે છે. ત્યારે આપણે એ પાત્રને નથી ઓળખતા પણ એ પાત્રમાં જે એ કલાકારને નથી ઓળખતા આપણે, પણ એ કલાકાર જે પાત્ર ભજવે છે એ પાત્રને લોકો વર્ષો સુધી યાદ રાખે છે. જેમ કે આપણે હિન્દી ફિલ્મો જોઈએ છીએ, આપણે સિરિયલો જોઈએ છીએ, ત્યારે આપણે એ જે કલાકારનું નામ નથી ઓળખતા પણ એણે જે પાત્ર ભજવ્યું હોય છે એ પાત્રને લોકો યાદ રાખતા હોય છે. એટલે એ જે ભજવેલું જીવંત પાત્ર છે એ પાત્રને લોકો ઓળખતા હોય છે. તો આ રીતે એક્સપર્ટ કલાકાર હોય તો પોતાના પાત્રને જીવંત પણ બનાવતો હોય છે. અને સરસ નાટક રજૂ થાય પણ એના માટે પ્રેક્ષકોની જરૂર છે. ખૂબ સરસ નાટક રજૂ કર્યું હોય પણ જોનાર જ કોઈ ન હોય તે નાટકનો કોઈ અર્થ રહેતો નથી. માટે એના માટે કે પ્રેક્ષકોની પણ જરૂર છે. પ્રેક્ષકો જોશે તો જ એને થોડો પ્રોત્સાહન મળશે. પોતાનું નાટક કેવું રજૂ થયું છે એ પ્રોત્સાહન પણ પ્રેક્ષકો દ્વારા જ મળશે અને પ્રિય બનશે. કેટલાક કલાકારો પ્રેક્ષકોના પ્રિય બની જતા હોય છે અને મનગમતા પણ બની જતા હોય છે. તો પ્રેક્ષકો ન હોય તો નાટક પણ આત્મસાત અને નાટક પણ સાકાર બનતું નથી. નાટક એ સ્થાયી સ્વરૂપ નથી. એમાં દરેક ખેલનો રંગ જુદો હોય છે. નાટક કોઈ સ્થાયી સ્વરૂપ એટલે એક જ પ્રકારનું ન હોય. એની અંદર જુદા જુદા રસ હોય છે, જુદા જુદા દ્રશ્ય હોય છે અને જુદા જુદા ખેલ હોય છે. એટલે જુદા જુદા ખેલ પ્રમાણે એની દ્રશ્ય રચના બદલાતી હોય છે અને એનું વાતાવરણ પણ બદલાતું હોય છે. માટે એમાં દ્રશ્ય એ સ્થાયી સ્વરૂપ નથી. એમાં જુદા જુદા રંગ બદલાતા રહે છે. કેટલાક નાટકો માત્ર વાંચા માટેના હોઈ શકે છે. એટલે કે કેટલાક નાટક એવા હોય છે કે એ ભજવાઈ ના શકે પણ એને ફક્ત વાંચવા માટેના પણ હોઈ શકે છે. તો આ રીતે નાટક એ સાહિત્ય સ્વરૂપ છે, અને નાટકને ભજવવા માટે એટલે કે એને પૂર્ણ સ્વરૂપમાં રજૂ કરવા માટે એનું મંચન થવું જરૂરી છે. અસ્તુ.